गीर सोमनाथ जिल्लामां विशाळ दरिया किनारा पर माछीमारी करता 600 થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં બંદીવાન છે ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ બાબતે મેદાનમાં આવ્યા ઉના વિસ્તારમાં જંગી લીડથી વિજય બન્યા બાદ સૌથી પહેલું કામ તેમણે માછીમારોને પાકિસ્તાન જેલ મુક્ત કરાવવાનું કર્યું જેમાં ઉના પંથકના 260 થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં છે ત્યારે ઉના પંથકના બંદીવાન માછીમારોના પરિવારો સાથે તેમણે મીટિંગ યોજી જેમાં બંદીવાન માછીમારોના આધાર કાર્ડ સહિતના પુરાવાઓ એકઠા કર્યા અને આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારમાં બાબતે રજૂઆત કરવામાં આવશે તેમજ જ્યાં સુધી માછીમારો મુક્ત ન થાય ત્યાં સુધી કાળુભાઈ રાઠોડ દ્વારા માછીમારોના પરિવારને નાણાંની સહાય કરવામાં આવશે તેમજ 600 ને ઉપર ને કે ગીર સોમનાથ જિલ્લાના કે 600 ને ઉપર માછીમારો હાલ પાકિસ્તાન જેલમાં સબડે છે તે પૈકી 260 ઉપર ઉના તાલુકાના લોકો પાકિસ્તાન જેલમાં છે ત્યારે અમે એ લોકોને યાદી દઈ અને કેન્દ્ર સરકાર સુધી એના જે કંઈ રજૂઆતો થવા કરવાની હતી જે કાંઈ પત્ર વ્યવહાર કરવાનો હતા જ્યાં જ્યાં અમારે જે મત્સ્ય ઉદ્યોગ હોય કેન્દ્ર સરકારના અધિકારીઓ હોય તેની સાથે પરામર્શ કરી ચર્ચા કરી તો સૌથી પહેલી પ્રાયોરિટી અમારી વધુમાં વધુ એ પરિવાર સાથે એના સ્વજનો પાકિસ્તાન જેલમાં છૂટી અને ઉના પરત આવે એવી પહેલી પ્રાયોરિટી અમારી રહી છે ને ઓરિસણા ગામમાં ગ્રામ પંચાયતના વહીવટદારે ગૌચર જમીન વન વિભાગને ફાળવી છે સર્વે નંબર 150 વાળી ગૌચર જમીન વનીકરણ માટે વન વિભાગને ફાળવી દેવાઈ છે ગૌચર જમીનની ફાળવણીની સત્તા તલાટી કે વહીવટદાર પાસે ન હોવા છતાં જમીન ફાળવણી કરવામાં આવી છે જેને લઈને સ્થાનિક લોકોએ ફાળવણીને રદ કરવાની રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે